પશ્ચિમ બંગાળના કલકત્તામાં બનેલી ઘટના સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ આ ચીમકી આગ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતને સરકારી હોસ્પિટલમાં રેઝિડેન્ટ ડોક્ટર દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે. ક્યારેક રેઝિડેન્ટ ડોક્ટરની સેફટી અને મહિલા ડોક્ટરોની સેફટી માટે ખાસ આ હડતાલનો ઉદ્દેશ જોવા મળે છે. શારદાબેન હોસ્પિટલમાં આ ઘટનાના વિરોધ પ્રદર્શન તરીકે રેઝિડેન્ટ ડોક્ટર દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશનમાં રેઝિડેન્ટ ડોક્ટર પોતે બ્લડ ડોનેટ કરીને દર્દીઓનો જીવ બચાવી શકાય તેવું ઉદાહરણ પૂરું પાડતા હતા, ત્યારે જીવ બચાવવાવાળા ડોક્ટરની સેફટીનું શું તેવા સવાલો પણ અહીંયા ઊભા થયા હતા. સાથે સાથે શારદાબેન હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર દ્વારા ઓપીડી ચાલુ રખાતા રેઝિડેન્ટ ડોક્ટરો બધી જ ઓપીડીઓના દરવાજા પર જઈને વિરોધ પ્રદર્શન કરતા હતા. કોલકાતામાં બનેલી જે દુષ્કર્મ અને મર્ડરની જે ઘટના છે તેની બાદ સમગ્ર દેશમાં અત્યારે જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે તેમાં સ્ટ્રાઇક ચાલી રહી છે. સાથે સાથે વાત કરીએ તો અત્યારે સમગ્ર દેશમાં જે દવાખાના છે, જે સરકારી દવાખાના છે, તેના ડૉક્ટરો અલગ અલગ પગલાઓ ભરે છે, અલગ અલગ પહેલ કરે છે, સ્ટ્રાઇક કરે છે. અત્યારે ઓપીડી તેમણે બંધ કરેલી છે, ઇમરજન્સીમાં તે ચાલુ રખાય છે. સાથે સાથે અત્યારે વાત કરીએ, આપણે હાલમાં શારદાબેન હોસ્પિટલ ખાતે પહોંચ્યા છીએ. શારદાબેન હોસ્પિટલમાં અત્યારે હાલમાં રેસિડેન્ટ ડૉક્ટર છે, તેમના દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે અને તેના લીધે તે અત્યારે તેના કારણે વાત કરીએ તો જે આ ઘટના ઘટી છે તેના કારણે તે આ એક આના લીધે પણ એક વિરોધ પ્રદર્શન કરે છે. આવો આપણે વાત કરીએ તેમની સાથે. શું નામ છે? મારું નામ દર્શન કાસોદરિયા છે. હું શારદાબેન જનરલ હોસ્પિટલમાં સરસપુરમાં સેકન્ડ યર ડૉક્ટર છું. જે પ્રમાણે આ વેસ્ટ બેંગોલમાં આ ધર્મકૃત્ય થયું છે એનો જે પૂરા દેશમાં વિરોધ ચાલી રહ્યો છે એના સપોર્ટ માટે અમે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છીએ અને કોઈ પેશન્ટને કોઈ સમયે લોહી ચડાવવાની જરૂરિયાત થાય અને એ સમયે જ્યારે લોહીની અછત સર્જાતી હોય છે તો એ એક સારું કર્મ તરીકે અમે સપોર્ટ કરવા માટે અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છીએ અને જ્યાં સુધી ચુકાદો ના આવે, જ્યાં સુધી કડક કાયદો નથી બનતો ત્યાં સુધી અમે આ જ રીતે શાંતિપૂર્ણ વિરોધ કરીશું. ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ શકો છો હાલમાં કે ડૉક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજા પણ એક ડૉક્ટર છે તેમની સાથે પણ વાત કરીશું અહીંયા હાલમાં. તે પણ હાલમાં બ્લડ ડોનેશનમાં અહીંયા તેમણે ભાગ લીધો છે. શું નામ છે? મારું નામ ડૉક્ટર હેમાંગ જીયાણી છે. હું થર્ડ યર રેસિડેન્ટ છું પલ્મોનરી મેડિસિન વિભાગમાં. અમે અહીંયા શાંતિપૂર્ણ વિરોધના ભાગરૂપે એક સરસ એક આયોજન થયેલું છે બ્લડ ડોનેશન કેમ્પનું, એના ભાગરૂપે અહીંયા રક્તદાન કરી રહ્યા છીએ અને વધુ ને વધુ લોકોને પણ પ્રેરિત થાય એવી રીતના કહી રહ્યા છીએ કે અમે અત્યારે ડ્યુટી નથી કરી અને અત્યારે જે આ પ્રદર્શન કરી રહ્યા છીએ એનો હેતુ બધાને સમજાય અને એક સેફટીનો જે આ મોટો ઇસ્યુ છે આખા ઇન્ડિયામાં છે એના રૂપે કંઈ ભારે પગલાં ભરવામાં આવે એના માટેની માંગ છે અમારી. વાત કરવામાં આવે જેમની સાથે દુષ્કર્મ થયું છે તેમની ઓટોપ્સી રિપોર્ટ પણ આવી ગઈ છે અને ખૂબ જ ખરાબ રીતે તેમની સાથે દુષ્કર્મ થયું છે તેવું જાણવા મળ્યું છે. ડૉક્ટરોની છેલ્લા 5 દિવસથી આ સ્ટ્રાઇક ચાલી રહી છે તો પણ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે સરકાર પર કોઈ ભાર નથી પડી રહ્યો. એવું તો છે કે સરકાર પર જે અસર આવવી જોઈએ એ અસર દેખાતી નથી અને હજી સુધીમાં કોઈ એવું એક્શન લેવામાં આવ્યા નથી અને જે આપણી માંગણીઓ છે કે ડૉક્ટરો ઉપર આ એકવારની ઘણી વખતે આ બધું થયેલું છે અને હવે તો હદ પાર થઈ ગઈ છે ત્યારે સરકારને હવે તો આંખ ઉઘડવી જોઈએ. ચોક્કસથી સરકારની આંખ ઉગાડવી જોઈએ અને સરકારને ધ્યાન આપવું જોઈએ કારણ કે આવી ઘટના છે જે વારંવાર ઘટતી રહી છે અને જો આવી જ રીતે બનતું રહ્યું તો ભારત ભૂમિ જે વાત કરવામાં આવે છે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે અને ભારતમાં જન્મ લેવો નસીબનું કામ હોય છે આવી બધી વાત કરતા હોય છે, પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે ભારતમાં દીકરીઓને જન્મ લેવો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. મિહિર સોલંકી, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ.